પ્રાંતિજ ખાતે રહેતા સમગ્ર વાલ્મીકી સમાજ દ્વારા અમદાવાદના નરોડા ખાતે આવેલ સ્વપ્લિન કોમ્પ્લેક્સમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતી સ્વર્ગીય અનિતાબેન વિનોદભાઈ વાઘેલાને તારીખ 18/7/2023ના રોજ કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા બળાત્કાર કરી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેતા સમગ્ર મામલે દેશભરમાં અજાણ્યા શખ્સો સામે ધિક્કાર વરસી રહ્યો છે અને ઠેર ઠેર વાલ્મીકી સમાજના વિવિધ સંગઠનો તથા લોકો દ્વારા આરોપીઓને ઝડપી પાડવા તથા તેઓને જાહેરમાં ફાંસીની સજા કરવાની માંગ સાથે આજે પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા આજે પ્રાંતિજ પ્રાંત કચેરી ખાતે એકઠા થયા હતા. પ્રાંતિજ સમગ્ર વાલ્મીકી સમાજ દ્વારા આ ઘટનાને વખોડી કાઢી હતી અને ઘટના સંદર્ભે દુઃખદ લાગણી વ્યક્ત કરી હતી અને આ કામના આરોપીઓને ઝડપી પકડી પાડીને તેઓની ધરપકડ કરી તેઓને જાહેરમાં ફાંસીની સજા થાય તેવી માંગણી કરી હતી. તો આ પ્રસંગે વાલ્મીકી સમાજના આગેવાન તથા પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ સોલંકી, ગોહિલ દર્શનભાઈ, રાજેશભાઈ, પિયુષભાઈ ચૌહાણ, શંભુપ્રસાદ, મહેશભાઈ ચૌહાણ સહિત પ્રાંતિજ ખાતે રહેતા વાલ્મીકી સમાજના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી MN ડોડિયાને આવેદનપત્ર આપી મૌખિકમાં રજૂઆતો પણ કરી હતી. જીલ રાવલ, JDSTV, પ્રાંતિજ. ભરતભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ પ્રાંતિજ નગરપાલિકા. નરોડા ખાતે અમારી એક સફાઈ કામદાર દીકરીની હત્યા ગુંડા તત્વો દ્વારા જે થઈ છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે હત્યારા હોય એમની તાત્કાલિક ધરપકડ કરે અને સખતમાં સખત એમને સજા આપે એવી અમારા સમાજ તરફથી વિનંતી છે. દર્શનભાઈ ગોહિલ, સામાજિક કાર્યકર. તારીખ 17/7/2023ના રોજ અમદાવાદ નરોડા ખાતે સ્વપ્નિલ કોમ્પ્લેક્સની અંદર અનિતાબેન વાઘેલાને જે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓની જે પૂર્ણ હત્યા કરવામાં આવી અને જે આજે અમે વાલ્મીકી સમાજ પ્રાંતિજ તરફથી આવેદનપત્ર આપીએ છીએ કે તેઓને ન્યાય મળે અને જે નરાધમો છે તેમને સખત સજા થાય તેવી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ.